ભારત દ્વારા WTOની અંદર નેગોશિએશન્સની અંદર કઈ કઈ ચેલેન્જીસ, કયા કયા પડકારોનો સામનો કરવો પડે છે, ભારતને WTOની અંદર કયા કયા વાંધા પડે છે. પહેલાં પહેલો એ ચેલેન્જીસ છે એગ્રીકલ્ચર સબસિડીઝ. ભારત જે એગ્રીકલ્ચર સબસિડીઝ આપે છે એ WTOને એમાં વાંધો છે. એ અમુક WTOના રૂલ્સ એગ્રીમેન્ટ્સ છે એની ખિલાફ જાય છે, ખાસ કરીને એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચર. ભારત કૃષિ ક્ષેત્રે એગ્રીકલ્ચર સબસિડીઝ ભારતની અંદર જે આપે છે એ એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચર જે WTOનો રૂલ્સ છે એની ખિલાફ જાય છે. બીજા નંબરનો વાંધો WTOને પડે છે IPR, ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ અંતર્ગત ટ્રીપ્સ એગ્રીમેન્ટ બનાવવામાં આવેલું છે અને ભારત જે છે આ ટ્રીપ્સ એગ્રીમેન્ટ અંતર્ગત જે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે એમના જે અધિકારો જે છે એને સુનિશ્ચિત કરવામાં આવે છે. જ્યારે ભારત જે છે એ તો આ જેનરિક ડ્રગ્સનું સૌથી મોટું માર્કેટ છે. ભારત જે છે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીની અંદર જેનરિક ડ્રગ્સ બનાવે છે કે જે એફોર્ડેબલ ખૂબ જ સસ્તા ભાવે દવા બનાવે છે અને પબ્લિક હેલ્થ માટે ખૂબ મહત્ત્વનું છે. તો WTOને આનેથી વાંધો છે. ત્રીજા નંબરનો વાંધો WTO અને ભારતને છે સર્વિસ સેક્ટરની અંદર. ભારત સર્વિસ સેક્ટરનું સૌથી મોટું હબ છે, જેમ કે IT, ફાઇનાન્સ, એજ્યુકેશન અને સોફ્ટવેર બેઝડ સર્વિસીસ. તો આ બધી વસ્તુનું જ્યારે પ્રમોશન કરવાનું આવે તો WTO એટલી દિલચસ્પી દાખવતું નથી. બીજી વાત કરીએ ભારતને WTOને વાંધો છે તો એ છે નોન ટેરિફ બેરિયર્સ. WTOને ભારતના ઘણા બધા નોન ટેરિફ બેરિયર્સથી વાંધો હોય છે, જેમ કે સેનેટરી એન્ડ ફાઇટોસેનેટરી જે મેઝર્સ છે, પછી TBT ટેકનિકલ બેરિયર ટુ ટ્રેડ. આ બધી વસ્તુના કારણે ભારત જે છે એ બહુ જાજી વસ્તુ એક્સપોર્ટ કરી શકતું નથી. બીજી વાત કરીએ તો આની અંદર જે છે એ ટેકનિકલ બેરિયર ટુ ટ્રેડ અને જે WTOની અંદર જે સ્પેશિયલ એન્ડ ડિફરન્સિયલ ટ્રીટમેન્ટ જે છે એ બધાથી પણ ભારતને વાંધો પડતો હોય છે. ભારત જ્યારે WTOના નેતાઓ સાથે જ્યારે નેગોશિએશન્સ કરવાનું હોય તો નેગોશિએશન્સ પાવર્સની અંદર એસિમેટ્રી, ઇમ્બેલેન્સ, અનઇક્વાલિટી જોવા મળે છે, કારણ કે WTOની અંદર અમેરિકા અને યુરોપિયન યુનિયનનો દબદબો વધારે છે. તો ભારતનો એજન્ડા, ભારતના જે હિતો, ભારતનું ઇન્ટરેસ્ટ જે છે એ વ્યવસ્થિત સ્થાપિત થઈ શકતું નથી. ડિસ્પ્યુટ સેટલમેન્ટની વાત કરીએ તો ભારતે ડિસ્પ્યુટ સેટલમેન્ટની અંદર રિઝોલ્યુશન લાવવા માટે પણ ઘણી બધી વાર જે છે એ ચેલેન્જીસનો સામનો કરવો પડેલો છે. ભારતે પોતાની ડોમેસ્ટિક પોલિસી, પોતાના ખુદના ઇન્ટરેસ્ટને ધ્યાનમાં રાખી અને આપણે આપણી પોલિસી બનાવેલી હોય, જેમ કે એગ્રીકલ્ચર સબસિડી પોલિસી, પરંતુ એ WTOને મજા આવતી નથી એમાં. તો આ પ્રકારનું જે ડિસ્પ્યુટ ઊભો થાય તો એ ડિસ્પ્યુટના રિઝોલ્યુશન માટે પણ ભારતે ઘણી બધી ચેલેન્જીસનો સામનો કરવો પડે છે.